નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાટનગરમાં વરસાદી માહોલ જામ્યો ગાંધીનગરમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ સૌથી વધુ દહેગામમાં એકત્રીસ પોઈન્ટ નવ એમએમ વરસાદ નોંધાયો વરસાદી પાણીથી ખેતરોમાં પાક ધોવાયો દામાગામે તળાવનું પાણી સો જેટલા ખેતરોમાં ઘૂસી જતા પાક નિષ્ફળ ખેડૂતોને લાખોનું નુકસાન અમદાવાદમાં સતત બીજા મેઘ મહેર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની હાલાકી એમટીએસના ત્રણ રૂટ ફરી શરૂ ચાંદખેરા વટવા અને ગોડાસર વિસ્તારના રૂટ લોકો માટે ફરી શરૂ કરાયા આઠથી વધુ બસો દોડાવાશે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી બિલોડાનો સુનસર ધોધ જીવંત થયો છે તો સીઝનમાં પ્રથમ વખત ધોધ જીવંત બન્યો છે ધરતી માતાના મંદિર પાસે આવેલો ધોધ વહેતો થયો છે તો સુનસર ધોધના ખૂબ જ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે

સુનસર ધોધના ખુબ જ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે તો દૂર દૂર થી સહેલાણીઓ ધોધ નજારો માણવા ઉમટ્યા છે મોડાસા અમદાવાદ હિંમતનગર થી ઉમટ્યા છે પ્રવાસીઓ તો ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે સુનસર ધોધ

છેલ્લા ચોવીસ કલાકના વરસાદી આંકડાની સ્થિતિ જોઈએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એકત્રીસ પોઈન્ટ નવ એમ એમ ગાંધીનગરમાં ત્રીસ પોઈન્ટ ત્રેપન એમ એમ કલોલમાં સત્તર પોઈન્ટ એકસઠ એમ એમ તેમજ માણસામાં છવ્વીસ પોઈન્ટ નેવ્યાસી એમ એમ વરસાદ નોંધાયો છે તાલુકાના ગામે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી જતાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વર્ષાતની કાગડોરે રાહ જોઈને બેઠેલા ડીસા તાલુકાના દામા ગામના ખેડૂતો હવે વરસાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે દામા ગામનું તળાવ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયું છે અને તળાવ ઓવરફ્લો થતાં વધારાનું વરસાદી પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું છે જેથી ખેડૂતોએ વાવેલો ચોમાસુ પાક પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખેડૂતોએ મહામુસીબતે કરેલું વાવેતર જમીન દોસ્ત થઈ જતાં લાખો રૂપિયાનો નુકસાન વેઠવું પડ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં દસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઝરમર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે તો શહેરના વસ્ત્રાપુર સેટેલાઇટ શિવરંજી સોલા સિંધુ ભવન મકરબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી પડી રહી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરમાં રોકાઈ રોકાની વરસાદ પડ્યો હતો તો આ ઉપરાંત માર્ગો પણ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એટલે કે બસના ભાડામાં એક જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે ભાડા વધારા બાદ એમટીએસ દ્વારા ત્રણ રૂટની શરૂઆત કરવામાં આવી છે શહેરના છેવાડે આવેલા ચાંદખેડા વટવા અને ઘોડાસર વિસ્તારમાં લોકોની અવરજવર માટેના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યો છે એએમટીએસ દ્વારા શરૂ કરાયેલા રૂટ નંબર અઢાર બેતાળીસ અને ચોર્યાસી એક અગાઉ શરૂ હતા જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા જેને ફરી હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે રાજ્ય અને દેશના ખૂણે ખૂણે ધાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલ શાકભાજી જાય છે ધાંગધ્રા પંથકના મરચા રીંગણા ભીંડા કોબીજ ફુલાવર દૂધી કાકડી ટીંડોળા સહિતના શાકભાજીની માંગ છે ત્યારે ધાંગધ્રા પંથકમાંથી રોજ વીસ થી પચીસ લાખ રૂપિયાના શાકભાજી ખેડૂતો પાસેથી વેપારીઓ ખરીદે છે ત્યારે ચોમાસાના વરસાદનો માહોલને લઈને શાકભાજીની આવક મોટા પ્રમાણમાં ઘટતા શાકભાજીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે ત્યારે લોકો પરેશાન થઈ ગયા છે પરિસ્થિતિ દયનીય બની છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે શાકભાજી ખરીદી કરવું મુશ્કેલ બની ગયું છે ભાવ વધારે ભાવ વધતા ભારે આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેને લઈને બે દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે આજે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં પડેલ વરસાદના તાલુકા પ્રમાણે સરેરાશ આંકડા જોઈએ તો થરાદમાં ત્રણ મીમી ધારેનામાં પચીસ મીમી દાંતીવાડામાં તેર મીમી અમીરગઢમાં ત્રણ મીમી દાતામાં બાર મીમી તો દિયોદરમાં બે ભાભરમાં ત્રણ કાંકરેજમાં ચૌદ લાખાણીમાં ચાર મીમી સુઈગામમાં ગામમાં સત્યાવીસ મીમી વરસાદ નોંધાયો છે બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ માંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ખેડ દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો તો હિંમતનગર અને પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો તો બાકીના તાલુકામાં છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા તો બીજી તરફ વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે ત્યારે હાથમતી જળાશયોમાં ત્રણસો ક્યુસેક પાણીની આવક જળાશયમાં ખેડવા જળાશયમાં વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે તો જવાનપુરા બેરેજમાં માં પાંચસો સાહીઠ ક્યુસેક પાણીની આવક અને પાંચસો સાહીઠ ક્યુસેક જાવક ગોરઠિયા બેરેજમાં માં ક્યુસેક પાણીની આવક અને બસો ક્યુસેક જાવક નોંધાય આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ સાબરકાંઠામાં ખેડૂતોએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવક વાપતા ટામેટાના રોકડિયા પાકની બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો બીજી તરફ ચોમાસાના પ્રારંભે શાકભાજીની અછત સામે ટામેટાના ભાવ ઉચકાતા જિલ્લાના હિંમતનગર તલોદ પ્રાંતિજ તેમજ ઈડર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ટામેટાની વાવણી કાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે અગાઉ રૂપિયા કિલોમાં મળતા ટામેટા હાલ થી વધુના ભાવે વેચાઈ રહ્યા છે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારની વાડીઓના ટામેટા રાજસ્થાન દિલ્હી તેમજ મહારાષ્ટ્રની બજારોમાં સારી માંગ રહેતી હોવાના કારણે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ અને આવક મળી રહી છે રાજ્યમાં હાલ ચાર સિસ્ટમ સક્રિય છે જેમાં દક્ષિણ દરિયાકાંઠા પર સજાયેલ અપર સર્ક્યુલેશન અને ઉત્તર ગુજરાતમાં સ્થિર થયેલ લો પ્રેશરની ચરોતર ઘેરાયેલું હોવાથી કેટલાક તાલુકામાં ભારે વરસાદની સંભાવના આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આણંદ આકલાવ અને ખંભાત પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વકી છે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સ્થાનિક કક્ષાએ તૈયાર સિસ્ટમ સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની સર્જાયેલ લો પ્રેશરના કારણે આણંદ પંથકમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા વરસી રહ્યા છે જેથી કેટલાક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો સોમવારે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર ચાલી રહી છે હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આજે કચ્છમાં મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે અબડાસામાં ચાર કલાકમાં જ ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો તેમજ પાટણમાં સાંતલપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો રાજ્યના એકસો બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબક છે અરવલ્લીના ધનસુરામાં અડધો કલાકમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત ભિલોડા અને મોડાસામાં પણ વરસાદ વરસ્યો છે હાલના સમયમાં શાકભાજીની સાથે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેમાં સિંગ તેલમાં સો તેમજ પામ તેલ સનફ્લાવર સહિતના તેલમાં પચાસ થી સાહીઠ નો વધારો નોંધાતા લોકોને આ મોંઘવારીનો સામનો કરવો પડે છે હમણાં તહેવારોની સિઝન નજીક હોવાથી લોકો તેલનો ઉપયોગ પણ તહેવારોમાં વધારે પ્રમાણમાં કરતા હોય છે અધિક માસ શ્રાવણ માસમાં લોકો વ્રત રહેતા હોવાથી તળેલી વેફર સહિતની અનેક વસ્તુઓ રાંધતા હોય છે ચોમાસાની સીઝનમાં લોકો તીખી તળેલો ખોરાક વધારે પસંદ કરતા હોય છે સાતમ આઠમના તહેવાર પર લોકો અનેક પ્રકારના ફરસાણ બનાવતા હોય છે પરંતુ તેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે મધ્યમ વર્ગના લોકો માટે આ મોંઘવારી મુસીબત બની છે તો તેલનો ભાવ બે મહિના પછી ઘટશે હાલ તો નવરાત્રી સુધી એટલો જ ભાવ રહેવાની સંભાવનાઓ છે તો ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ નમસ્કાર